તો માવઠાની અસર સૌરાષ્ટ્રથી લઈને કચ્છ જિલ્લા સુધી પડી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાની વાત કરવામાં આવે ત્યાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે મોરબીમાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો છે તમામ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તમામ જગ્યાએ વરસાદ નોંધાઈ રહ્યો છે માવઠા વચ્ચેનો વરસાદના કારણે પાકને મોટું નુકસાન થયું છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્ક્યુલેશનની કારણે અસર થઈ હતી અને હવામાન વિભાગે આગાહી કરી હતી આ સાથે જ અંબાલાલ લે પણ આગાહી કરી હતી કે વરસાદ પડી શકે છે રાજ્યમાં બે દિવસ માટે જેકેટ સાથે રેન્ક પણ તૈયાર રાખજો તંત્રએ પણ અપીલ કરી હતી કે ખેડૂતો પોતાના જે પાક લેવાઈ ચૂક્યા છે માર્કેટિંગ યાર્ડને પણ અપીલ કરી હતી માર્કેટિંગ યાર્ડના તમામ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી કે વરસાદ આવવાનો છે જેથી તેમના જે પાકો છે તેમને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે કોઈપણ જાતનું નુકસાન ના થાય પરંતુ ઘણી જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં પણ બેદરકારી દેખાડવામાં આવી છે ઘણા બધા પાકોને નુકસાન જે ઊભા પાક છે તેને તો થયું છે ખેતરોમાં પાણી પણ ઘૂસી ગયા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ જોવાઈ રહ્યો છે કારણ કે અત્યારે જે પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને મોટું નુકસાન થઈ રહ્યું છે માર્કેટિંગ યાર્ડમાં જે પાક લેવાઈ ચૂક્યા હતા જે રાખવામાં આવ્યા હતા પરાળ જે છે તેને સાચવવાની વાત કરવામાં આવી હતી ત્યાં પણ નુકસાન થયું છે ત્યાં પણ જે વરસાદના કારણે પાકો જે છે ભીંજાઈ ગયા છે ભેજ આવી ગયો છે ઘઉં જેવા પાકોને પણ ભેજ આવી શકે છે નુકસાન થઈ શકે છે આ તમામ જગ્યાએ અત્યારે નુકસાનની ભીતિ દેખાઈ રહી છે કારણ કે આ માવઠું છે તે ક્યાંક મુસીબતનું માવઠું કહી શકાય